આજે દેશ આઝાદીના અમૃત પર્વનું પંચોતેરમું વર્ષ મનાવી રહ્યું છે ભારત કેવું ભારત થાય તેની કલ્પના આજે ગામડામાં રહેવાવાળા તે લોકોને પૂછો જે વારસાગત રીતે એક જ પ્રકારની પૌરાણિક સંપત્તિમાં રહે છે જે ઘરોમાં રહે છે પણ તેમને પોતાના ઘરનો સ્વામિત્વનો અધિકાર સંપૂર્ણ રીતે પ્રાપ્ત થયો નથી પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિચારથી પંચાયતી રાજ દિવસ ચોવીસ એપ્રિલ બે હજાર વીસે એક સ્વામિત્વ યોજનાનો આરંભ કર્યો અને આ યોજના અનુસાર આજે દેશમાં તે લોકોના જે વર્ષોથી પૂરું થઈ શક્યું ન હતું ડ્રોનથી તેનું પૂરું ચિત્ર બનાવીને રાજ્ય સરકારની સાથે મળીને ઈ સંપત્તિ કાર્ડનો અધિકાર મળ્યો કેવલ અધિકાર જ નથી મળ્યો પરંતુ તે પરંતુ તે જીવનમાં એક માઇલસ્ટોન જેવો સાબિત થયો છે તે માઇલસ્ટોન જે શહેરમાં રહેવાવાળા આપણા મકાન સંપત્તિ આપણી હોય છે અને બેંક પણ તેની ઉપર ઋણ આપે છે પણ ગામડામાં આપણા ઘર તો હોય છે પણ બેંક તેની ઉપર ઋણ નથી આપતું જ્યારે ઈ સંપત્તિ કાર્ડ આપણને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના સહયોગથી જ્યારે હવે મળે છે ત્યારે બેંક પણ ઋણ આપવા માટે હવે તૈયાર છે મેં કહ્યું તેમ હવે નરેન્દ્ર મોદીજીના વિચારને કારણે હવે લોકોને સ્વામિત્વ ઈ માલિકીના હકનો લાભ મળવા લાગ્યો છે ગામના લોકો પંચાયતોની અંદર પોતાના ઘરોના જે ઝઘડાઓ હતા સંપત્તિ વિવાદને લઈને હવે તે બંધ થઈ ગયો છે જ્યારે તેઓને ઈ માલિકીનો હક્ક મળ્યો છે હવે પંચાયતોની દખલગીરીની કોઈ જરૂરત નથી હવે તેમના જીવનમાં એક નવો પ્રકાશ આવ્યો છે સંપત્તિ કાર્ડ બતાવીને બેંકો પાસેથી ઋણ લઈ રહ્યા છે પોતાના અધિકારની સાથે પોતાની સંપત્તિને પરિમાર્જિત કરી રહ્યા છે પોતાની સંપત્તિને પોતાની રીતે સજાવી રહ્યા છે આ એક નવા વિચારની સાથે જીવનમાં એક નવી શરૂઆત કરવાનો અવસર મળ્યો છે સ્વામિત્વ યોજના આવી તો ડ્રોનનો ઉપયોગ થયો આજે દેશમાં એવિએશન ડિપાર્ટમેન્ટે ત્રણ દિવસનું ડ્રોનનું પ્રદર્શન પણ યોજ્યું અને બતાવવાનું કામ કર્યું કે જે આ તકનીક છે કોર્સ જે કન્ટિન્યુઅસ ઓપરેટિંગ રેફરન્સ સ્ટેશન એટલે કે કોર્સના માધ્યમથી સરકાર પોતાની સંપત્તિની અધિકારોનો રેકોર્ડ ડિજિટલ મેપિંગનું મોટું પગલું સ્વામિત્વ યોજના અંતર્ગત શરૂ કર્યું છે પંચાયતોમાં હવામાન ખાતા સાથે મળીને એક એપ પણ તૈયાર કરવાની વાત થશે જે હવે રેડિયો કે ટીવી કે કોઈના બદલે પોતાની જ પંચાયતમાં હવે એપના માધ્યમથી હવામાનનું વિવરણ પણ આવશે જે ગામડામાં રહેતા લોકો છે તેમના જીવનમાં એક મોટું પરિવર્તન લાવશે સ્વામિત્વ ફક્ત તેમના અધિકારોને જ નહીં ગરીબોને ન્યાય પણ આપવાનો માર્ગ હશે કારણ કે લોકો બધાને ખોટું પાડી શકે છે પણ સ્વામિત્વ અંતર્ગત ડિજિટલ જે સંપત્તિ કાર્ડ તેમને મળશે તેને ખોટું નહીં પાડી શકે હવે તેમાં પણ નવી શરૂઆત હશે સર્વિસ સેક્ટર આજે ડ્રોન દ્વારા કોઈને દવા પહોંચાડવાની છે તો તે તેના ઘર સુધી એકદમ તેના દરવાજા સુધી પહોંચી જશે કારણ કે આ ડેટા એ એટલો મોટો ડેટા હશે જે માત્ર દેશની અંદર એક નવા રોજગારોના પણ અવસર ઉત્પન્ન કરશે સ્વામિત્વ યોજના પહોંચાડવાનું અમે લક્ષ્ય પણ નક્કી કર્યું છે કે અમે તેને અમૃત મહોત્સવના ઉપલક્ષે અમે દેશના દરેક ગામડામાં પહોંચાડવા સુધી કાર્યવાહી કરી રહ્યા છીએ અને સ્વામિત્વને લઈને હેરાન ન થાઓ તેનાથી ડરવાની જરૂર નથી આ સ્વામિત્વ તમારા જીવનમાં પારદર્શિતા લાવશે તમારા જીવનમાં ખુશાલી લાવશે મોદીજીનું સપનું છે ગામડા બને વિવાદ રહિત અને વિવાદ રહિત રહેવા માટે આ સ્વામિત્વ થી મોટો બીજો કોઈ ઉપાય નહીં હોય જેના કારણે વિવાદ રહિત હમણાં હમણાં ચોવીસ એપ્રિલ બે હજાર બાવીસે મોદીજીએ જમ્મુ અને કાશ્મીરથી સ્વામિત્વને લઈને જે લોકોને ઈ કાર્ડ આપ્યું જમીનનું ઈ કાર્ડ આપ્યું એ પણ એક તકનીક છે હું સમજુ છું કે આજે દેશની અંદર દેશમાં બધા જ લોકો તેને વધાવી રહ્યા છે દુનિયામાં હું આની ઉપર કોઈ વિવાદ નથી કરતો પણ દુનિયામાં આ પહેલ તો ભારતને અચંબિત કરવાની એક પહેલ છે અને આવો આપણે બધા સૌ મળીને મોદીજીએ જે ગામડાની ખુશહાલીનું સપનું જોયું છે સ્વામિત્વના માધ્યમથી ઇ ડિજિટલ જે સંપત્તિ કાર્ડ હશે તેના માધ્યમથી એક ખુશહાલ ગામ એક રોજગારયુક્ત ગામ એક વિવાદ રહિત ગામ તેવા ગામની કલ્પના કરો અને આ સ્વામિત્વ પોતાનામાં જ આખા દેશમાં એક મિસાલ કાયમ કરશે અને કરી રહ્યું છે